હવે એમાં ચેપ્ટર એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અથવા નીટ અને ઝેડ બલીનો યુનિટ 11. પહેલી મેથડ છે કુલમનો નિયમ. કુલમના નિયમને લગતી જે નોંધ કરી એના આધારિત ટેક્સ્ટબુકમાં આપેલ ઉદાહરણ 1.4. રકમ આપેલી છે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષણ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભારો છેદમાં દળો વચ્ચેના અંતરના વર્ગ પર છે, વ્યસ્ત વર્ગ પર છે. એટલે એ વાક્ય આવું કહેવા માગે છે. પેલું વાક્ય એમ કીધું, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ. એટલે વિદ્યુત બળ એટલે કે Q1 Q2ના છેદમાં R2. પછી હું કીધું, સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વાકર્ષણ માટેનો ન્યૂટનનો નિયમ. તો ગુરુત્વાકર્ષણ માટેનો ન્યૂટનનો નિયમ હોય તો Gm1 Gm2 છેદમાં R2. આ બંને છે ને વિદ્યુત ભાર અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. જો વ્યસ્ત વર્ગ ઉપર છે, અચળ ગણી લઉં, થઈ ગયો અંતરનો વ્યસ્ત વર્ગ. એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા જોવો, આ શું છે? અંતરનો વ્યસ્ત વર્ગ. અંતર એનું વ્યસ્ત અને એનો શું છે? વર્ગ. એના ઉપર આધારિત છે. આવું વાક્ય લખ્યું છે. જો કે દાખલો ગણવામાં આપણે અત્યારે કાંઈ જરૂર નહીં પડે. ટૂંકમાં કુલમનો નિયમ કહું કે ગુરુત્વાકર્ષણ માટેનો ન્યૂટનનો નિયમ કહું, બંને ટૂંકમાં વ્યસ્ત વર્ગના નિયમને અનુસરસ, એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું એ વાક્ય કહેવા માગે છે. હવે એમાં જો એ અને બી કહી રહ્યા છે, એમાં શું કર્યું છે? એમાં એ પાછું એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે કરીને કીધું છે, બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એમાં એક કોની વચ્ચે લાગતા બળ? એક ઇલેક્ટ્રોન અને બીજું કયું છે? પ્રોટોન. એની વચ્ચે લાગતા આ બળોના ગુણોત્તર પછી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે આ બળો એટલે બરાબર, પહેલાંમાં શું કીધું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બીજામાં કીધું બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માન એટલે મૂલ્યના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે આની વચ્ચે લાગતા આ બળ એટલે ઉપર વાક્યમાં આવ્યું. કયા વાક્યમાં બળ આવ્યા? એક વિદ્યુત બળ આવ્યું અને બીજું કયું આવ્યું? ગુરુત્વાકર્ષી બળ આવ્યું. બરાબર, એ બે બળ તમારે મેળવવાના છે, પછી એનો ગુણોત્તર મેળવવાનો છે અને ગુણોત્તર ઉપરથી કયું બળ પ્રબળ છે અને કયું બળ નબળું છે એ કહેવાનું છે. આની પહેલાં આવી ગયો દાખલો, ત્યારે ચોખ્ખું કીધું હતું કે વિદ્યુત બળ કરતાં ગુરુત્વાકર્ષી બળ એકદમ નાનું એને અવગણી હતો, તમે ધ્યાનમાં ન લ્યો તો હાલ. તો પ્રબળતા પણ અગાઉથી ખબર પડી જાય, ન ગણતરી કરી તો વિદ્યુત બળ પ્રબળ આવશે અને ગુરુત્વાકર્ષી બળની સાપેક્ષમાં કેવું આવવાનું છે? નબળું આવવાનું. તો તમારે છતાંય ગણતરી કરવાની. આ પહેલાંમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવી પાસે, એની વચ્ચે લાગતું તમારે વિદ્યુત બળ મેળવવાનું છે અને આની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવવાનું છે. અને જે બે બળ મળે એનો ગુણોત્તર લઈ કયું બળ પ્રબળ અને કયું બળ નબળું એ તમારે કહેવાનું છે. બરાબર, તો પહેલાં કયું મેળવી લઉં? પહેલાં બે વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ પહેલાં મેળવું. હાલો, કેટલું આવશે? F = kQ1 Q2, બે વિદ્યુત ભારિત કણ જ છે ને, R2. હાલો, K એટલે 9×10⁻⁹. Q1 એટલે એક ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય કેટલો? 1.6×10⁻⁹. મૂલ્ય હોય ત્યારે ઋણ નિશાની ધ્યાનમાં નહીં લે. પછી Q2 એટલે બીજો કણ છે, એ પ્રોટોન છે, તો પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6×10⁻⁹. અને છેદમાં એની વચ્ચેનું અંતર, હવે અંતર આપ્યું નથી એટલે કેટલું લઈ લઉં? એ R2. અને નામ આપી દઉં એક. હવે કયું બળ મેળવવાનું છે બે વચ્ચેનું? તો કે ગુરુત્વાકર્ષી બળ.
તો ગુરુત્વાકર્ષી બળ તમારે જોતું હોય, સૂત્ર હું આને વિદ્યુત બળ છે એટલે ઇલેક્ટ્રિક ફોર્સ કહેવાય અંગ્રેજીમાં, એટલે આને એફી કહું છું. અને ગુરુત્વાકર્ષી બળ એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે અહીંયા જી કરું. સૂત્ર શું હતું? જી એમ વન એમ ટુ છેદ માં આર સ્ક્વેર. જી એટલે 1.67 ગુણ્યા 10^-11 કાર. એમ વન એટલે ઇલેક્ટ્રોનનું દળ. કેટલું ઇલેક્ટ્રોનનું દળ હતું આપણે? 9.1 × 10^-31 કાર, નોંધમાં લખવેલું છે. પછી એમ ટુ એટલે પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ કેટલું હોય? 1.67 × 10^-27 કાત. અને અંતર આપ્યું નથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું, એ પહેલાં જેટલું હોય એટલું જ રહેવાનું છે, એટલે કેટલું થઈ જાય? આર સ્ક્વેર. આને કહી દઉં 2. હવે 2નો ગુણોત્તર લ્યો, બરાબર છે? 1 અને 2નો ગુણોત્તર લેતા, હાલો ઉપર એફી નીચે શું આવશે? એફજી. હાલો અહીંયા આવશે 9 × 10^9 × 1.6 × 10^-19, પાછું ગુણ્યા 1.6 × 10^-19, અને છેદમાં આના છેદમાં મૂકશો આર સ્ક્વેર તો નીકળી જાઓ, એટલે છેદમાં કેટલું આવશે? 1.67 × 10^-11 9.1 × 10^-31 1.67 × 10^-27. હવે આનું સાદુરૂપ આપશો તો 2.3 × 10^39 આવશે. એફજીને આ બાજુ લઈ જાઓ ને તો એફજી કરતાં એફી કેટલા ગણો હશે? 2.3 × 10^39. કયું બળ પ્રબળ થાય? એફી બળ પ્રબળ થાય, બરાબર. તો નીચે લખી નાખું કે આ ગુણોત્તર પરથી કહી શકાય કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. આ પહેલી ગણતરી થઈ. હાલો બીજી ગણતરી જુઓ. એમાં નથી આવતું 2.3 × 10^9. હા સોરી, છ પોઈન્ટ 67, અને એ 6.67 જીનું મૂલ્ય, બરાબર. 2.3 × 10^39. હવે માં બીજો ક્રમ જો, હું કીધું તમને 2 પ્રોટોન એની વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ એ મેળવી, એનો ગુણોત્તર મેળવી, એના ઉપરથી કયું બળ પ્રબળ છે તો જણાવો. તો પહેલાં કયું બળ મેળવું એમાં? તો પહેલાં મેળવી લઉં છું એમાં વિદ્યુત બળ. સૂત્ર હું એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અને છેદમાં આર સ્ક્વેર. કે એટલે 9 × 10^9, ક્યુ વન એટલે પ્રોટોન જ છે, 2 પ્રોટોન જ છે, તો પ્રોટોન ઉપરનું વિદ્યુત બળ 1.6 × 10^-19 કાત, વિદ્યુત બળ એફી વડે દર્શાવું. બીજો પ્રોટોન એટલે 1.6 × 10^-19 કાત, 2 વચ્ચેનું અંતર એમાં આપેલું નથી એટલે કેટલું લઈ લેશો? એ આર સ્ક્વેર. આને કહી દઉં 1. હાલો હવે ક્યુ મેળવશે એની વચ્ચેનું? ગુરુત્વાકર્ષી બળ. હાલો સૂત્ર શું હતું? એફ જી બરાબર જી એમ વન એમ ટુ અને છેદમાં આર સ્ક્વેર. હાલો જી એટલે 6.67 × 10^11 એમ કે છે એકમમાં, 2 પ્રોટોન છે, તો પ્રોટોનનું દળ હતું 1.67 × 10^-27 કાત. બીજો પ્રોટોન છે તો એનું દળ 1.67 × 10^-27 કાત. 2 વચ્ચેનું અંતર આપ્યું નથી એટલે કેટલું લઈ લેવી? પહેલાં હતું એટલું આર સ્ક્વેર. હાલો ગુણોત્તર લ્યો, બરાબર. 1 અને 2નો ગુણોત્તર એટલે એફીના છેદમાં એફજી. હાલો એફી આવશે 9 × 10^9 × 1.6 × 10^-19 × 1.6 × 10^-19. છેદમાં આર સ્ક્વેર છે, ગુણોત્તરમાં તો નીકળી જ જવાનો, 2નો ગુણોત્તર લઈશ એટલે
तो छेद में आवशे 6.67 गुणा 10 नी माइनस 11 गुणा 1.67 गुणा 10 नी माइनस 27 અને ગુણ્યા 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 એટલે FE ના છેદમાં FC. હાલો ગુણોત્તર તમે લેહો તો 1.3 ગુણ્યા 10 ની 36 કાત આવશે. તો આ ગુણોત્તર પરથી ને હું કહી શકશો FG આ બાજુ ગુરુત્વાકર્ષી બળ કરતા FE છે ને 10 ની 36 ઘાત ગણું વધારે હોય. આની પાછળ 36 મીંડા લગાડવાના બરાબર છે. આ ગુણોત્તર પરથી कही सकाई के विद्युत बल गुरुत्वाकर्षी बल करता केवु छे प्रबल छे. हवे मां बी गणतरी जो इलेक्ट्रॉन अने प्रोटोन एक एंगस्ट्रम दूर हुए एक एंगस्ट्रम एटले 10 नी माइनस 10 घात मीटर दूर हुए त्यारे तेमना परस्पर आकर्षण बल थी उद्भवता ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવો બરાબર. આકર્ષણ બળ એટલે માત્ર વિદ્યુત બળ ધ્યાનમાં લેવાનું હોય તમારે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે બરાબર છે. પ્રવેગ મેળવવાનો હોય તો સૂત્ર હતું એફ બરાબર એમ બળ મળે એટલે પ્રવેગ મળી જાય અને બળ મેળવતો તો આપણને આવડે જ છે. તો બળ મારી અગર બે આવ્યા છે વિદ્યુત બળે એવું છે અને ગુરુત્વાકર્ષી બળે એવું છે. તમને કયું બળ કેવા લેવાનું કીધું છે એમાં તમને એવી રકમ કીધી ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી એક એંગસ્ટ્રમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવો. તો એ બળ એટલે કયું બળ લેવો તમે એમાં કે ચોખવટ નથી કરી ગુરુત્વાકર્ષી બળ છે એ આકર્ષી પ્રકારનું જ હોય અને વિદ્યુત બળ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ છે એ આકર્ષી પ્રકારનું જ હોય. તો ચોખવટ નથી કરી ખાલી તમને આકર્ષી પ્રકારનું બળ કીધું. તો કરવાનું તો આપણે હે ને વિદ્યુત બળને ધ્યાનમાં લઈને પ્રવેગ મેળવી લેવાનો. વિદ્યુત બળ છે આકર્ષી પ્રકારનું એને ધ્યાનમાં લઈને પ્રવેગ મેળવી લેવાનો. શા માટે એવું કરવાનું? કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો એની સાપેક્ષમાં તમે શું કરી શકશો અવગણી શકશો. ચોખવટ નથી કરી બરાબર છે તો આપણે કંઈ ગણવું નથી બરાબર. ગુરુત્વાકર્ષી બળની અસર અવગણી શકાય એટલે ગુરુત્વ પ્રવેગ અવગણીએ જ મળશે બરાબર. એટલે કયું બળ આકર્ષી પ્રકારનું? વિદ્યુત બળે આકર્ષી પ્રકારનું હોય અને ગુરુત્વાકર્ષી બળે આકર્ષી પ્રકારનું હોય. આપણે માત્ર વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને ગુરુત્વ પ્રવેગ મેળવશું. કોના ઉપર લાગતું? સોરી, ગુરુત્વ પ્રવેગ નહીં, પ્રવેગ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપરના પ્રવેગના મૂલ્યો મેળવો. આપ્યું શું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રમ દૂર આપેલા છે. એક ઇલેક્ટ્રોન છે અને બીજો હું આપેલો છે પ્રોટોન છે અને એક એંગસ્ટ્રમ અંતરે આપેલા છે. તો એમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ અને બીજું હું મેળવવાનું છે પ્રોટોનનો પ્રવેગ, એને સેના દર્શાવી દઉં એપી. આ બે મેળવવાનું છે. પ્રવેગ મેળવે પહેલાં બળ ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોન ઉપર લાગતું બળ મેળવું એ તો ખબર જ છે ને. બે ઉપર બે એકબીજા ઉપર ટૂંકમાં જે બળ લગાડે મૂલ્ય હરખા, દિશા કેવી હોય વિરોધ, બે ઉપર લાગતા બળના મૂલ્ય તો હરખા જ રહે. તો પહેલાં બળ મેળવી લો પછી બેના પ્રવેગ અલગ અલગ મેળવું બરાબર છે. તો ઇલેક્ટ્રોન અને બીજો કયું લેવાનું છે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ પહેલાં મેળવી લઉં છું. એફ બરાબર જી સોરી વિદ્યુત બળ એટલે કુલમનો નિયમ આવશે અને એક જ રેખા ઉપર એટલે અભી સૂત્ર કે ક્યુ વન ક્યુ ટુના છેદમાં આર સ્ક્વેર. કે એટલે 9 × 10⁻⁹, ક્યુ વન એટલે ઇલેક્ટ્રોન, એના ઉપરનો વિદ્યુત બળ 1.6 × 10⁻⁹, મૂલ્ય એટલે માઇનસની સ્થાને ધ્યાનમાં નહીં લઉં. ક્યુ ટુ એટલે પ્રોટોન, એનો વિદ્યુત બળ 1.6 × 10⁻⁹, છેદમાં બે વચ્ચેનું અંતર એટલે એક એંગસ્ટ્રમ એટલે 10⁻⁰ મીટર અને એનો શું કરવાનો સ્ક્વેર. આ મેળવશો એટલે 2.3 × 10⁻⁸ ન્યૂટન આવશે. આટલું બળ આવશે. તો ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગે અને પ્રોટોન ઉપર આટલું બળ લાગે. તો બે ઉપર જે બળ લાગશે એના મૂલ્યો હરખા હશે પણ દિશા કેવી હશે? વિરુદ્ધ. તો આપણે તો અદિશ ગણતરી જ કરીએ એટલે દિશા કંઈ મહત્વ નથી. હવે પ્રવેગ મેળવ્યો તો પહેલાં ઇલેક્ટ્રોન માટે પ્રવેગ મેળવું બરાબર છે. ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે સૂત્ર મૂકી દઉં છું એફ બરાબર એમ એ
એક તો હરખું જ છે બે માટે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે દળ જુદા હોય તો ઇલેક્ટ્રોન દળ એમ ઈ, એનો પ્રવેગ એ, તો એ બરાબર કેટલો આવશે? એફના છેદમાં એમ આવશે, એફ એટલે કેટલું છે? 2.3×10⁻¹ ઘાત, અને છેદમાં એમ ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હતું? 9.1×10⁻³૧ ઘાત. હવે આનું સાદુરૂપ આપશો તો 2.5×10²² ઘાત મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રોટોનનો પ્રવેગ, તો સૂત્ર તો એ બરાબર એમ જ. પ્રોટોન માટે અહીં પી કરી નાખું, બળ તો હરખું જ છે, તો એ પી બરાબર કેટલું થાય? એફ એટલે છે મારી પાસે 2.3×10⁻¹ ઘાત, અને છેદમાં એમપી એટલે પ્રોટોનનું દળ એટલે 1.67×10⁻²⁷ ઘાત કિલોગ્રામ. તો પ્રોટોનનો પ્રવેગ આવે કેટલો? 1.4×10⁻૧૯ ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર પ્રવેગ. હવે મેં કાંઈ મેળવવાનું કીધું નથી બરાબર, એટલે અહીંયા દાખલો પૂરો થાય. ઉદાહરણ 1.4 અહીંયા પૂરું.